ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. કોરોનાને પરાસ્ત કરવા માટે દવાની સાથે મક્કમ મનોબળ અને દ્રઢ નિર્ધાર પણ હોવો જરૂરી છે. આવા જ એક વ્યારાના મહિલા દર્દી નિરંજનાબેન અમદાવાદે 11 દિવસની સારવારના અંતે નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાને માહાત આપી હતી. પોતાના પતિ ઇમાન નિયલનું 5 દિવસ પહેલાં અને દેરાણીનું 2 દિવસ પહેલાં અવસાન થયું હતું. આવી દુઃખની ઘડી વચ્ચે 66 વર્ષીય નિરંજનાબેને કોરોનાને સ્વસ્થ થયા હતા. તાપી જિલ્લાના વ્યારાના રાજનગર ખાતે રહેતા અને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે 2013માં મેટ્રો નર્સ તરીકે 30 વર્ષથી વધુની સેવા બજાવીને નિવૃત્ત થયેલા નિરંજનાબેન અમદાવાદીએ શહેરમાં પ્લેગ, ભૂકંપ, પૂર જેવી અનેક આફતો વચ્ચે દર્દી નારાયણી સેવામાં સમર્પિત રહ્યા હતા. વ્યારા જેવા નાના ટાઉનમાંથી આવતા નિરંજનાબેન આદિવાસી સમાજની 150થી વધુ દીકરીઓને નર્સિંગ ક્ષેત્રે લાવવામાં અમૂલ્ય ફાળો રહ્યો છે. નિરંજનાબેન અગાઉ બ્રેસ્ટ કેન્સર તથા ગર્ભાશયના કેન્સરને પણ માહાત આપી ચૂક્યા છે. નિરંજનાબેન કહે છે કે ગમે તેવા કપરા સંજોગો આવે પણ લોકોએ ગભરાયા વિના કોરોનાની સારવાર કરવી જોઈએ. તમારું જેટલું મનોબળ મક્કમ હશે તેટલા તમે ઝડપી સ્વચ્છ થશો. તારીખ 21 એપ્રિલના રોજ વ્યારા ખાતે સિટી સ્કેનમાં કોરોના પોઝિટિવ આવતા સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 4 દિવસની સારવાર બાદ નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરીને 15 લિટર ઓક્સિજન સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટર અશ્વિન વસાવા તથા તેમની ટીમની રાત દિવસની મહેનતના કારણે આ શક્ય બન્યું છે. આ વેળાએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, નર્સિંગ એસોસિએશનના પ્રમુખ કિરણ દોમડિયા, દિનેશ અગ્રવાલ તથા હેલ્પ ડેસ્કના નગરસેવક ઇમાનસુ રાહુલ જીએ અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.